ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંશ સંખ્યાઓ ભાગ નવ ભાગ આઠની અંદર છેલ્લે આપણે વિભાગ કે સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાનું નિરૂપણ જેમાંથી પ્રયત્ન કરો પાન નંબર એકસો છાસઠ એના પછી થોડા દાખલા કરેલા કે દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર કે તે નિરૂપણ કરી શકાય તેની વાત કરેલી હવે આગળ વાત કરીએ આપણે તો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક પ્રશ્ન સાત સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે તે આપણે કહેવાનું છે તો સંખ્યા રેખા એક દોરેલી છે કે જેમાં આપણે ઝીરોથી બાર સુધીની સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર દર્શાવેલી છે જેથી કરીને આપણને થોડો ખ્યાલ આવે એ 0.8 આઠ તો 0.8 પોઈન્ટ આઠ પહેલો સવાલ એ હતો આપણી જોડે કે એ કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે હોય તો કે તે નક્કી કરી શકાય તો સમજી લે 0.8 આઠ છે તો અહીંયા શૂન્ય છે તો શૂન્ય અને શૂન્ય પછી કોણ આવે પૂર્ણ સંખ્યા તરીકે એક આવે એટલે આનો અર્થ એ થયો કે આ સંખ્યા શૂન્ય અને એકની વચ્ચે છે કમ્પ્લીટ હવે કોની વધારે નજીક કહી શકીએ આપણે શૂન્ય પોઈન્ટ આઠ એ કોની વધારે નજીક કહેવાય તો સંખ્યા રેખા ઉપર જ્યારે આપણે વિચારીશું તો આપણને ખ્યાલ આવી જશે કે આજે એક સંખ્યા રેખા શૂન્ય અને એકની વચ્ચે છે ખબર છે એટલે શૂન્ય શૂન્ય પૂર્ણાંક એક શૂન્ય પૂર્ણાંક બે એમ દર્શાવતા જઈએ આપણે શૂન્ય પૂર્ણાંક ત્રણ શૂન્ય પૂર્ણાંક ચાર શૂન્ય પૂર્ણાંક પાંચ સાત શૂન્ય પૂર્ણાંક આઠ નવ અને એક તો શૂન્ય પૂર્ણાંક આઠ અહીંયા છે તો એકની નજીક છે બીજું વચ્ચે શૂન્ય પોઈન્ટ પાંચ એ વચ્ચેની સંખ્યા કહેવાય બંનેની તો શૂન્ય પોઈન્ટ પાંચ કરતાં આગળ હોય તો શૂન્ય નજીક ગણાય અને શૂન્ય પોઈન્ટ પાંચ કરતાં વધારે હોય તો એ એકની નજીક છે એવું કહી શકીએ આપણે તો આવી રીતે આ એનો જવાબ થયો પાંચ પોઈન્ટ એક તો ફરી એકવાર એના માટે પણ એ જ વિચારીશું આપણે પાંચ પોઈન્ટ એક તો અહીંયા પાંચ છે તો પાંચ અને પાંચ પછી કઈ સંખ્યા આવે છ આવે માટે આ સંખ્યા પાંચ અને છની વચ્ચે છે કોની વધારે નજીક ગણાય તો પોઈન્ટ વન છે જુઓ પોઈન્ટ પાંચથી વધારે હોય તો છની નજીક ગણી લેવાની મોટી સંખ્યાની નજીક ગણવાની અને પોઈન્ટ પાંચથી ઓછી હોય તો નાની સંખ્યા નજીક ગણવાની તો નાની સંખ્યા કોણ છે પાંચ તો પોઈન્ટ વન એ કેવા પોઈન્ટ પાંચ કરતાં ઓછા છે માટે તે પાંચની નજીક છે એમ કહી શકાય તો પાંચ પોઈન્ટ એક એ પાંચની નજીક છે ત્યારબાદ બે પોઈન્ટ છ તો બે પોઈન્ટ છ માટે વિચારીએ ફરી એકવાર તો બે પોઈન્ટ છ તો બે છે અને બે પછી કોણ આવે ત્રણ આવે માટે આ સંખ્યા બે અને ત્રણની વચ્ચે છે હવે પાછળ પોઈન્ટ છ છે એટલે પાંચ કરતાં વધારે છે પાંચ કરતાં વધારે તો આ બેમાંથી મોટું કોણ બે મોટા કે ત્રણ તો ત્રણ મોટા માટે આ સંખ્યા ત્રણની વધુ નજીક છે તો આવી રીતે તમે ડી અને ઈ એપ પણ જાતે કરી શકશો ડી તમને સમજાવીને આપેલો છે જોઈ લઈએ ડીને પણ આપણે એકવાર યાદ કરી લઈએ છ પોઈન્ટ ચાર તો છ છે છ પછી કોણ આવે સાત માટે આ સંખ્યા છ અને સાતની વચ્ચે છે હવે કોની નજીક ગણાય તો પાછનો અંક જો પોઈન્ટ ચાર છે તો ચાર એ પાંચ કરતાં ઓછો પાંચ કરતાં ઓછો માટે આ બેમાંથી જે નાની સંખ્યા હોય એની નજીક કહેવાય તો તમારે નાનું કોણ છ માટે છ પોઈન્ટ ચાર એ છની વધુ નજીક છે તો આ પ્રમાણે તમારે આના જવાબ તમારે વિચારવાના છે ઈ અને એફ જે હોમવર્કમાં તમારે કરવાનું છે તે તો પ્રશ્ન સાત સ્વાધ્યાય આઠ એક એનો આપણે પૂરો કર્યો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર આઠ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાંથી નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો ઝીરો પોઈન્ટ બે આપણે ઓલરેડી આગળ શીખી ચૂક્યા છીએ શૂન્ય અને એકની વચ્ચે અને માટે શૂન્ય પોઈન્ટ એક શૂન્ય પોઈન્ટ બે એમ લખતું જવાનું શૂન્ય પોઈન્ટ નવ અને છેલ્લે એક લખાશે અને શૂન્ય પોઈન્ટ બે જે આવે ત્યાં એને સંગત બિંદુ બતાવી દઈશું ત્યારબાદ એક પોઈન્ટ નવ તો એક પોઈન્ટ નવ છે તો આગળ એક છે અને એક પછી કોણ આવે બે માટે આ સંખ્યા એક અને બેની વચ્ચે છે તો એકથી શરૂઆત કરીશું અને એકથી શરૂઆત કર્યા પછી એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ પાંચ એક છ એક પોઈન્ટ સાત એક પોઈન્ટ આઠ એક પોઈન્ટ નવ અને પછી બે આવે એટલે છેલ્લે બે લખાઈ ગયા તો આ પ્રમાણે અને હવે એક ક્યાં છે તો અહીંયા છે તો ત્યાંને સંગત બિંદુ બતાવી દઈશું તો આવી જ રીતે તમે સી અને ડી કરી શકશો બે પોઈન્ટ પાંચ માટે ડીની અંદર જો વાત કરીએ તો આગળ બે જ છે તો બે પછી કોણ આવે ત્રણ માટે સંખ્યા બે અને ત્રણની વચ્ચે આવે માટે સંખ્યા રેખામાં આગળ બે લખી દેવાના પછી શું લખવાનું બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે એમ લખતું જવાનું અહીંયા બેની જગ્યાએ કેટલા આવશે ત્રણ આવશે રાઈટ અને બે પોઈન્ટ પાંચ અહીંયા આવી રીતે આવશે તો આવી રીતે બેથી શરૂઆત કરીને ત્રણ સુધી લખવાના બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ આવી રીતે તો સી અને ડી આપણે હોમવર્કમાં કરી શકીશું પ્રશ્ન નંબર નવ આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુઓ એ બી સી ડી કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે તે આપણે જવાબ આપવાનો છે આની અંદર તો જોઈ લઈએ એને ધ્યાનથી તો એને સંગત સંખ્યા કઈ મળશે તે જુઓ ધ્યાનથી શરૂઆત જુઓ આ પહેલો ડોટ છે એટલે ઝીરો પોઈન્ટ એક ગણાય બીજો ડોટ એટલે ઝીરો બે ત્રીજો ડોટ ઝીરો પોઈન્ટ ત્રણ એ પ્રમાણે ઝીરો પોઈન્ટ ચાર ઝીરો પાંચ છ ઝીરો પોઈન્ટ સાત તો બોલો કોણ આવ્યું આ ઝીરો પોઈન્ટ આઠ તો ખાલી જગ્યામાં ઝીરો પોઈન્ટ આઠ થશે નેક્સ્ટ એના પછી બિંદુ બીને સંગત સંખ્યા કઈ મળશે આપણને તો બિંદુ બીને સંગત સંખ્યા ધ્યાન રાખજો અહીંયા એક છે તો એના પછી પોઈન્ટ વન એ તે લેવું પડે એટલે પહેલી સંખ્યા એક પોઈન્ટ એક ત્યારબાદ એક પોઈન્ટ બે તો હવે કઈ આવે એક પોઈન્ટ ત્રણ તો બીને સંગત સંખ્યા એક પોઈન્ટ ત્રણ છે તો આવી રીતે તમારે આ ખાલી જગ્યાઓ આગળ વધારવાની છે બિંદુ સીને સંગત સંખ્યા ખાલી જગ્યા છે તો સી શોધો ક્યાં છે આ રહ્યાસી જોઈ લો તો એને સંગત સંખ્યા કઈ મળશે તો ધ્યાનથી જોઈ લો અહીંયા બે છે અને પછી પહેલું કોણ આવે તો બે પછી પોઈન્ટ વન એટલે બે પોઈન્ટ એક અને બે પોઈન્ટ એક પછી બે પોઈન્ટ બે તો સી બિંદુ બોલો શું બતાવે બે પોઈન્ટ બે તો આ પ્રમાણે તમારે જાતે સી અને ડીને સંગત જે સંખ્યા છે તે તમારે લખવાની છે તે તો આપણે પ્રશ્ન નવ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક એની ખાલી જગ્યાઓની ચર્ચા કરી ત્યારબાદ પ્રશ્ન છ સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેમાંથી સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે તો વાત કરી છે શૂન્ય પોઈન્ટ શૂન્ય છ તો આ કોની બેની વચ્ચે આવે તે ધ્યાનથી સમજી લઈએ આપણે તો સૌથી પહેલી બાબત એ છે કે અહીંયા શૂન્ય છે અને પછી શૂન્ય પોઈન્ટ શૂન્ય છ છે માટે આ સંખ્યા શૂન્ય પોઈન્ટ એક તો શૂન્ય અને શૂન્ય પોઈન્ટ એકની વચ્ચે આવે છે તો આ પ્રમાણે આ સંખ્યા થઈ ગઈ કેવી રીતે સમજી શકાય તો સમજી લો અહીંયા ઝીરો છે માટે આપણે આ ઝીરો એનો અર્થ એ થયો કે ઝીરો પોઈન્ટ અને ઝીરો પછી કોણ આવે એક એટલે ઝીરો પોઈન્ટ એક માટે આ સંખ્યા ઝીરો અને પોઈન્ટ એકની વચ્ચે પણ ઝીરો પોઈન્ટ છે એનો મતલબ 0 કે માટે આપણે 0 અને 0.1 પોઈન્ટ એકની વચ્ચે છે એમ કહી શકીએ તે બીજી સંખ્યા સમજશું એટલે તમને પહેલી તરત ખબર પડી જવાની ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ તો એ કોની વચ્ચે છે તો અહીંયા ચાર છે એટલે ઝીરો પોઈન્ટ ચાર પોઈન્ટ ચાર અને ઝીરો પોઈન્ટ ચાર લખીએ તો પછી કોણ આવે ઝીરો પોઈન્ટ પાંચ જ આવે માટે આ સંખ્યા અને વચ્ચે છે તો ચાર આપણે એથી લથા એવી રીતે અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો ગણી લેવાના કમ્પ્લીટ તો પછી 0.0 પોઈન્ટ ઝીરો પછી એક આવે મતલબ શું થાય ઝીરો પોઈન્ટ એક તો આ માટે ઉપરની સંખ્યા આવી રીતે આ બેની વચ્ચે છે ઝીરો પોઈન્ટ ઝીરો અને ઝીરો પોઈન્ટ એકની વચ્ચે પણ ઝીરો પોઈન્ટ જગ્યાએ આપણે ઝીરો લખી શકીએ આમાં તો બહુ ક્લિયર વસ્તુ છે તમને તરત ખબર પડી ગઈ એ સીમાં તમે જુઓ ત્યારે જીરો પોઈન્ટ ઓગણીસ કોની વચ્ચે છે તો પહેલાં ઝીરો પોઈન્ટ એક તો આપણે ઝીરો પોઈન્ટ એક લખી દઈએ અને ઝીરો પોઈન્ટ એક પછી કોણ આવે એક પછી બે આવે તો માટે ઝીરો પોઈન્ટ બે તો આ સંખ્યા કોની વચ્ચે થઈ ગઈ ઝીરો પોઈન્ટ એક અને ઝીરો પોઈન્ટ બેની વચ્ચે છે ત્રીજી સંખ્યા માટે વિચારીએ પહેલાં જીરો પોઈન્ટ છાસઠ રાઇટ તો પહેલાં જીરો પોઈન્ટ છ છે તો આપણે લખી દઈએ ઝીરો પોઈન્ટ છ અને આ છ પછી કોણ આવે સાત આવે તો 0.7 પોઈન્ટ સાત માટે આ સંખ્યા કોની વચ્ચે છે 0.6 પોઈન્ટ છ અને 0.7 પોઈન્ટ સાતની વચ્ચે છે તો આવી રીતે આ જવાબ આપણે મેળવતા ગયા ઝીરો પોઈન્ટ બાણું તો ઝીરો પોઈન્ટ બાણુંમાં પહેલાં પોઈન્ટ નવ છે તો આપણે ઝીરો પોઈન્ટ નવ લઈશું અને ઝીરો પોઈન્ટ નવ પછી કોણ આવે તો વન આવે એક આવે તમને ખબર છે તો એક માટે આ સંખ્યા કોની વચ્ચે થઈ ઝીરો પોઈન્ટ નવ અને વચ્ચે છે એ જ રીતે ઝીરો પોઈન્ટ સત્તાવન માટે વિચારી શકીએ તો ઝીરો પોઈન્ટ પાંચ આગળ છે આગળ ઝીરો પોઈન્ટ પાંચ અને પાંચ પછી કોણ આવે છ એટલે ઝીરો પોઈન્ટ છ માટે આ સંખ્યા કોની વચ્ચે છે ઝીરો પોઈન્ટ પાંચ અને ઝીરો પોઈન્ટ છની વચ્ચે છે તો આવી રીતે આપણે આ બાબતની ચર્ચા કરી તો વિભાગ કેની અંદર સંખ્યા રેખા ઉપર દશાંશ સંખ્યાનું નિરૂપણ જેનો થોડો ઘણો ભાગ આપણે ભાગ આઠની અંદર સમજ્યા હતા અને ત્યારબાદ ભાગ નવની અંદર સંખ્યા રેખાનું કામ આપણે પૂરું કર્યું સંખ્યા રેખાનો સહારો લઈને આપણે નક્કી કર્યું તો આ પ્રમાણે ભાગ નવ પૂરો થયો